समाधि तंत्र आचार्य भगवान पूज्यपाद स्वामी रचित समाधि तंत्र तथा श्री प्रभाचंद्र जी रचित समाधि तंत्र नी टीका एनो स्वाध्याय चाले छे। एमां आपणे 45मी गाथानो स्वाध्याय शुरू कर्यो छे। 45मी गाथा एनो गाथार्थ अने भावार्थ कर्या छे। हवे आगळ विशेष लईए ते पहेला सहज पुनरावर्तन करिए। 45मी गाथा मां ए वात आवी के अंतरात्मा पोताना आत्मानु शुद्ध चैतन्य स्वरूप जाणतो होवा छतां अने ए अंतरात्मा ए ज्ञानी धर्मी तेने शरीर आदि थी भिन्न भाववा छतां एटले के पोताने शरीर थी भिन्न भावे छे छतां एक तो पोते चैतन्य स्वरूप ने जाने से अने पाछू एनी भावना पण एम ज छे एटले के छे जाणतो होवा छतां अने तेने एटले के पोताना चैतन्य स्वरूप ने शरीर आदि थी भिन्न भाववा छतां पूर्वे एटले के बहिरात्म अवस्था में उत्पन्न थयेला भ्रांतिना संस्कारों ने लीधे फरीथी ते भ्रांति पामे छे। एनी टीका अने भावार्थ कर्या छे। भावार्थ में ए वात आवी के अंतरात्मा आत्मतत्व ने देह थी भिन्न जाने छे तथा तेनी तेवी भावना पण करे छे तेम छता ज्यारे बहिरात्म अवस्था हती तो ए वक्ते जे ऊंधी मान्यता हती मिथ्या मान्यता हती तो एवा जे संस्कार हता एवा संस्कार ने लीधे कदाच क्यारेक એને સમ્યક તો છે છતાં પણ ક્યારેક એને ચારિત્ર દોષ રૂપ ભ્રાંતિ થાય છે અને એ ચારિત્ર દોષ કેમ ટાળવો એ હવે પછી ના શ્લોકમાં કહેશે પણ એ ચારિત્ર ના દોષ રૂપ એને ભ્રાંતિ થાય છે એ વાત આપણે ગઈકાલે લીધી। હવે અહીંયા વિશેષમાં કહે છે કે ધર્મીને અસ્થિરતાને લીધે राग द्वेष थई जाए। धर्मी ज्ञानी ने अस्थिरता एटले पोताना स्वरूप में एकाग्रता रूप स्थिरता नहीं एटले अस्थिरता बीजी कोई अस्थिरता नहीं। धर्मी ने अस्थिरता नो अर्थ ये थाय कि पोते पोताना स्वरूप में एकाग्रता रूप स्थिरता हजी करी नहीं हजी साधक दशा छे हजी पूर्ण दशा ने ये प्राप्त नहीं थया अने हजी सातमा गुणस्थानना बीजा भाग थी आगळ वधी अने ए श्रेणी चढ़े छे तो ए पण थयुं नथी तो एवा साधकनी वात लीधी छे तो एवा धर्मी ने अस्थिरता ने लीधे राग द्वेष थई जाय पण श्रद्धा ज्ञानमां तेने तेनुं स्वामीपणुं नथी एटले के राग द्वेषनुं स्वामीपणुं नथी। श्रद्धा ज्ञान में एटले पोते जे राग द्वेष थया छे एना स्वामी थता नथी एना मात्र द्रष्टा ज्ञाता रहे छे। द्रष्टा ज्ञाता रहेवू अने स्वामी न थवू एनो अर्थ शू? एनो अर्थ एटलो ज थयो के मात्र एने ज्ञेय तरीके जाणे छे पण एनी साथे जोड़ाईने एमां इष्ट अनिष्ट स्थापता नथी एमां પોતાનું કર્તૃત્વ સ્થાપતા નથી। જે થઈ રહ્યું છે એના એ કરવા વાળા છે એમ એના કરતા થતા નથી કે એને ભોગવવા વાળા છે એમ એના ભોગતા પણ થતા નથી
એટલે રાગ દ્વેષ થઈ જાય, પણ શ્રદ્ધા જ્ઞાનમાં એવા જ્ઞાનીને તેનું સ્વામીપણું નથી, એકત્વ બુદ્ધિ નથી. જે થાય છે એ પોતાથી જુદું છે, પોતે એમાં નથી, એ પોતાનામાં નથી. પોતે એટલે જ્ઞાની ભગવાન આત્મા પોતે એનાથી જુદા છે, એમ જ શ્રદ્ધે છે. શ્રદ્ધા જ્ઞાનના બળથી અને ભેદ જ્ઞાનની ભાવનાથી પૂર્વના સંસ્કારોને નષ્ટ કરવા તે સદા પ્રયત્નશીલ હોય છે. શ્રદ્ધા સાચી છે, સમ્યક શ્રદ્ધા છે અને ભેદ જ્ઞાન વર્તે છે, એટલે એ બંનેને લીધે જ્યારે આવું રાગ દ્વેષ રૂપ થવાનું બન્યું છે તો એ પૂર્વના સંસ્કારને કારણે, બીજી રીતે કહીએ તો હજી પુરુષાર્થની એટલી ખામી છે માટે થયું છે, તો એને દૂર કરવા માટે એ સદા પ્રયત્નશીલ હોય છે અને એ પ્રયત્ન પણ એમનો સમ્યક હોય છે, સાચો પ્રયત્ન હોય છે. કેમ કે સ્વાનુભૂતિ થઈ છે, પોતાના સ્વભાવનો અનુભવ થયો છે, સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે સ્વરૂપમાં કેમ એકાગ્રતા કરવી એના એ અનુભવી છે. અને એવા અનુભવી હોવાથી જે રાગ દ્વેષ થયા છે તો એવા રાગ દ્વેષને નષ્ટ કરવા એટલે કે ફરીને ન થાય એ માટે પોતે સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. શ્રદ્ધા પણ એમ જ છે કે પોતે ભગવાન આત્મા બધાથી જુદા છે, અને એવું જ ભેદ જ્ઞાન પણ વર્તે છે. એટલે કહે છે કે શ્રદ્ધા જ્ઞાનના બળથી અને ભેદ જ્ઞાનની ભાવનાથી પૂર્વના સંસ્કારોને નષ્ટ કરવા તે સદા પ્રયત્નશીલ હોય છે. જો અહીંયા શ્રદ્ધા જ્ઞાનના બળથી વાત કરી છે એટલે આ શ્રદ્ધા તો એમની સમ્યક શ્રદ્ધા છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે. મિથ્યાદ્રષ્ટિ પણ એમ બોલતા હોય કે અમને પણ શ્રદ્ધા છે, અમને દેવગુરુ શાસ્ત્રની બરાબર યથાર્થ શ્રદ્ધા છે, એટલે અમે પણ એના બળને કારણે સમ્યક દ્રષ્ટિ છીએ અને અમને પછી રાગ દ્વેષ થતા નથી, અથવા તો થાય છે તો એને અમે નષ્ટ કરીએ છીએ. એવું મિથ્યાદ્રષ્ટિ પણ કહે, એ કે અમને શ્રદ્ધા છે એમ એ કહી શકે, પણ એ શ્રદ્ધાની વાત નથી. એ તો માત્ર માહિતીરૂપ શ્રદ્ધા છે. એને ક્યાં પોતાના આત્માનું ભાન જ્ઞાન થયું છે, એને ક્યાં અનુભવ થયો છે? એટલે અહીંયા જે શ્રદ્ધા લીધી છે એ કઈ શ્રદ્ધા લીધી છે? એ શ્રદ્ધા એટલે સમ્યક શ્રદ્ધા, એટલે સમકિતની વાત છે. એકવાર સ્વાનુભૂતિ થઈ છે અને હવે આત્માનો અનુભવ થયો છે એટલે હવે શ્રદ્ધા પાકી છે. પોતે કોણ છે એ વાત બરાબર સ્પષ્ટ છે, અને સાથે પોતે બીજા બધાથી જુદા છે એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે. એટલે એમ શ્રદ્ધા જ્ઞાનના બળથી અને ભેદ જ્ઞાનની ભાવનાથી પૂર્વના સંસ્કારોને નષ્ટ કરવા, પૂર્વના સંસ્કારો એટલે આ રાગ દ્વેષ થાય છે એવા એ સંસ્કારોને નષ્ટ કરવા એ જ્ઞાની સદા પ્રયત્નશીલ હોય છે. આખો પુરુષાર્થ અહીંયા બતાવ્યો છે, જ્ઞાનીનો પુરુષાર્થ કઈ રીતે હોય છે એની વાત કરી છે. આગળ કહે છે, જો તે રાગ દ્વેષને શ્રદ્ધા જ્ઞાનમાં ભલા માને, સારા માને, એનાથી લાભ થાય છે એમ માને, એને લાભદાયી માને, ઈષ્ટ માને, એમાં એને રૂચિ થાય, તો તે ફરીથી બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. શું વાત કરી? શ્રદ્ધાની વાત કરી, કે શ્રદ્ધામાં જો એ રાગ દ્વેષને ભલા માને, શ્રદ્ધા બદલાઈ જાય, શ્રદ્ધામાં એમ થઈ જાય કે આ શુભભાવ છે એ સારો છે, એને લીધે થઈને મને દેવની ગતિ થશે, એમ શ્રદ્ધા જો એની બદલાઈ જાય અને એ સારો છે અને એ જ આદરણીય છે, ઉપાદે છે, શુભભાવ વિના બીજું કાંઈ મને આદરણીય નથી, એવું કંઈક થઈ જાય, શુભભાવ વિના મને ચાલશે નહીં, શુભભાવ વિના મને સારો દેહ મળશે નહીં, સારી ગતિ થશે નહીં, તો હું ધર્મ નહીં કરી શકું, આવું કંઈક થઈ જાય એટલે શ્રદ્ધા બદલાઈ જાય,
તો બીજી રીતે કહીએ તો રાગ દ્વેષને શ્રદ્ધામાં એ ભલા માને, આવું કંઈક થાય તો પછી એને પડવાનું થાય અને એ ભય આત્મા મિથ્યા દ્રષ્ટિ થઈ જાય તો પડવાનું થાય. અને ક્યારેક મુનિઓને પણ કોઈક દોષ એવો આવી જાય છે, તો ચારિત્રનો દોષ છે, શ્રદ્ધાનો દોષ નથી હોતો, અને છતાંય એમની સાથે રહેલા બીજા મુનિઓ અથવા તો એમના ગુરુ વગેરેને કોઈને પણ એ ખ્યાલ આવે છે તો એવા એ સમ્યક દ્રષ્ટિ મુનિનું સ્થિતિકરણ કરે છે, એનું એ સ્થિતિકરણ કરે છે કે તમને આ ન હોય, તમને આ ન શોભે, તમે તો સમ્યક દ્રષ્ટિ છો, અને એમ એનું સ્થિતિકરણ કરે છે. એમની જે વાત કોઈ દોષ હોય એને ઢાંકે છે, એટલે ઉપગુહન કરે છે અને પછી સ્થિતિકરણ કરે છે. એટલે બીજા સમ્યક દ્રષ્ટિ છે એનું એ રીતે ઉપગુહન અને સ્થિતિકરણ કરે છે, અને એ જીવ ફરી પાછો પોતે સમ્યક્ત્વ સહિત થઈ જાય છે. પોતાને જે થોડોક કાળ માટે જે પડવાનું થયું હતું તો એ પાછા પોતે બરાબર સમકીતી થઈ જાય છે. અહીંયા કહે છે કે જો તે રાગ દ્વેષને શ્રદ્ધા જ્ઞાનમાં ભલા માને તો તે ફરીથી બહિર આત્મા મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે. પણ એવા મિથ્યાદ્રષ્ટિ જે થાય છે, સમ્યક દર્શન થયું છે અને મિથ્યાદ્રષ્ટિ થાય છે, એ પણ મોટે ભાગે ફરી પાછા એ પડીને જો ચોથાથી પહેલા સુધી આવ્યા તો પણ ફરી પાછા ચોથા ગુણસ્થાને આવી જાય છે, પાછા સમ્યક્તને પ્રગટ કરી લે છે. જ્યારે મુનિ વગેરે છે જે સાતમા છઠ્ઠાની ભૂમિકામાં છે, એમને ક્યારેક કોઈક દોષ લાગ્યો હોય તો એ તો એનું પ્રાયશ્ચિત કરીને જાતે જ પોતે પોતાનું સ્થિતિકરણ કરે છે, અથવા તો એમની સાથે રહેલા કોઈક એમને સહેજ એવી વાત કરે છે એટલે પોતાનું સ્થિતિકરણ થઈ જાય છે. આગળ કહે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિને, અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણસ્થાનની દશા, અવિરત સમ્યક દ્રષ્ટિને હજી સંયમ નથી, સંયમ લીધો નથી, હજી વ્રત તપ એ બધું કંઈ ધારણ કર્યું નથી. કહે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિને અંદર જ્ઞાન ચેતનાનું પરિણમન છે, છતાં અસ્થિરતાને લીધે રાગ દ્વેષ થઈ જાય છે, તેથી તેને જ્ઞાન ચેતના સાથે કદાચિત કર્મચેતના અને કર્મફળ ચેતનાનો પણ સદભાવ માનવામાં આવ્યો છે. જ્ઞાન ચેતના તો છે જ, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એવી પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપ જ્ઞાન ચેતના તો એમને છે જ, સમ્યક જ્ઞાન છે જ. જ્ઞાન ચેતના એટલે પોતે જાણે છે, અને અહીંયા તો જ્ઞાન ચેતના કહેતા પોતે પોતાને જાણે છે એ વાતને લેવી છે. કહે છે કે એને જ્ઞાન ચેતનાની સાથે કદાચ કર્મચેતના અને કર્મફળ ચેતનાનો પણ સદભાવ માનવામાં આવ્યો છે, એટલે કે ક્યાંક કાર્ય કાંઈક કરે છે, એવી શુભ પ્રવૃત્તિ વગેરે કાંઈક કરે છે, એમાં કોઈક અપેક્ષાએ કરતાપણું પણ માનતા હોય અને એના ફળ સંબંધી પણ વિચાર કરતા હોય તો એમ કહે છે કે જ્ઞાન ચેતના સાથે કદાચિત કર્મચેતના અને કર્મફળ ચેતનાનો પણ સદભાવ માનવામાં આવ્યો છે, પણ તે કર્મચેતના અને કર્મફળ ચેતનાના તો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કાર્ય કરે, કરતા દેખાય, સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની દશામાં છે, તો એમને અશુભ ભાવ તો ઘણા ઘટી ગયા છે, અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે અનંતાનુબંધી કસાયના ક્રોધ માન માયા લોભ તો ગયા છે, એટલે હવે અનંત અનુબંધ થાય એવા કસાયો તો રહ્યા નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, અને વારે વારે પોતાના સ્વરૂપમાં નથી જઈ શકતા પણ શુભભાવમાં રહે છે, એવા પ્રયત્નમાં રહે છે, તો એ વખતે એમને ધર્મની ક્રિયારૂપ એવા કાર્યો પણ થતા હોય, અથવા તો જેમ કૃપાળુદેવને થતું હતું એમ વેપાર વગેરે પણ હોઈ શકે, અને એ વેપાર વગેરે હોય તો વેપારમાં આપણને એમ લાગે કે એ વેપારના ફળ સંબંધી પણ એ વિચારી રહ્યા છે કે
આમ વેપાર કરવાથી આમ થશે કે તેમ થશે એ પણ વાત હોય તો એવું લાગે કર્મચેતના અને કર્મફળ ચેતનાનો સદભાવ એમનામાં દેખાય, છતાં પણ એ જ્ઞાની ધર્મી એ કર્મચેતના અને કર્મફળ ચેતનાના જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એની સાથે તન્મય થતા નથી, તેની સાથે તન્મય થતા નથી એટલે કે તેમય થતા નથી, તેમય એટલે આ કર્મચેતનામય થતા નથી કે કર્મફળ ચેતનામય થતા નથી, એ કાર્ય કરે છે તો કાર્યમય થતા નથી, કાર્યથી પોતે જુદા ભિન્ન જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એ શ્રદ્ધાન સતત રહે છે અને કાર્યનું જે ફળ આવે છે અથવા તો કાંઈ ભોગવવા પણ આવે છે તો પણ તેની સાથે પણ તેમય થતા નથી, પરંતુ એનાથી જુદા પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક જ છે એમ જ રહે છે. એટલે પેલા કર્મચેતના અને કર્મફળ ચેતનાના તો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. બીજી એક વાત અહીંયા લીધી છે, થોડી સૂક્ષ્મ વાત છે, પંચાધ્યાયમાંથી લીધી છે કે વાસ્તવમાં તે બંને ચેતનાઓ જ્ઞાન ચેતના જ છે. કર્મચેતના અને કર્મફળ ચેતના પણ ખરેખર તો એ જ્ઞાન ચેતના જ છે, એ વાત પંચાધ્યાયમાંથી લીધી છે. કહેવાનો આશય એ છે કે ખરેખર તો એ વખતે પણ એને જાણે જ છે, એ ચેતના છે એમાં એ જાણે છે, એ વખતે એમના જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી છે, જે કાર્ય કરે છે કે એના ફળને ભોગવે છે તો પણ એને એ જાણે છે, એટલે જ્ઞાન તો એને જાણે જ છે, જ્ઞાન એ બંને વખતે જાણવા વાળું જ રહે છે. એટલે એક અપેક્ષા એ જ્ઞાન ચેતના જ છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે એને માટે એ જ્ઞાન ચેતના જ છે, એને માટે તો એ જ્ઞાન ચેતના જ છે. એની સાથે એ બીજી રીતે ઓતપ્રોત તન્મય થતા નથી, પોતે એનાથી ભિન્ન રહે છે અને કાર્ય કરે છે કે એના ફળને ભોગવે છે, એનાથી પોતે જુદા છે, પોતે ચૈતન્ય મહાપ્રભુ છે, જ્ઞાન સ્વરૂપ છે અને આ જે કાંઈ છે એ પોતાથી જુદું છે એમ એનાથી અલિપ્ત રહી અને એ કર્મચેતના અને કર્મફળ ચેતના સાથે રહ્યા છે, અલિપ્ત રહ્યા છે, ભલે છે તો પણ અલિપ્ત રહ્યા છે. એટલે એના એ જાણવા વાળા છે અને એને જાણે જ છે, એટલે એ અપેક્ષાથી એ બંને ચેતનાઓ પણ જ્ઞાન ચેતના જ છે અને એ તો એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અંતરાત્માને પૂર્વના સંસ્કારોને લીધે નીચેની ભૂમિકામાં જે ભ્રાંતિ થાય છે તે મિથ્યાત્વ જનિત નથી પરંતુ અસ્થિરતા જનિત છે, તેથી તેને રાગ દ્વેષ થવા છતાં તેના સમ્યક્ત્વમાં કાંઈ દોષ આવતો નથી. સમ્યક્ત્વમાં દોષ આવતો નથી એટલે કે શ્રદ્ધાનમાં કાંઈ દોષ આવતો નથી, શ્રદ્ધા તો સમ્યક રહે છે, શ્રદ્ધા વિપરીત થતી જ નથી. ભાગ્યે જ કોઈકને એવું પડવાનું થાય, પડવાની વાત કરીએ પણ પડવાનું કેટલા લાખો સમ્યક દ્રષ્ટિમાં ક્યારેક કોઈકને જ થાય છે, અને પડવાનું થાય છે તો પણ એ પાછા સમ્યક તો પ્રગટ કરી લે છે, વધારેમાં વધારે એને રખડવાનું અર્ધપૂતગળ પરાવર્તન કાળ સુધી થાય, પાછા સમ્યક દર્શન પ્રગટ કરી જ લે છે. બાકી તો ક્ષણિક થોડાક સમય પૂરતું જરા કામ થયું અને પાછા પોતે પોતાનામાં આવી જાય છે, એટલે સમ્યક્ત્વમાં ખરેખર કાંઈ દોષ આવતો નથી. અહીંયા તો એવી વાત લીધી છે કે એમનું સમ્યક્ત્વ તો બરાબર છે, શ્રદ્ધાન બરાબર છે અને પૂર્વના સંસ્કારને કારણે એમને ક્યારેક રાગ દ્વેષ થાય છે અને એ પણ નીચલી ભૂમિકામાં, મોટેભાગે ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં અને એના કરતા ઓછા પ્રમાણમાં પાંચમા ગુણસ્થાને અને એના કરતા બહુ જ ઓછા પ્રમાણમાં છઠ્ઠા ગુણસ્થાને થાય. પછી સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં તો કોઈ વિકલ્પ જ નથી, નિર્વિકલ્પ ધ્યાન છે એટલે રાગ દ્વેષ ઉત્પન્ન જ થતા નથી, એટલે ત્યાં તો એ વાત જ નથી. પણ છઠ્ઠા ગુણસ્થાને પણ જે શુભરાગ છે, આ શાસ્ત્ર લખવાનો કે શિષ્યને સમજાવવાનો કે કાંઈક બીજી ધર્મની પ્રવૃત્તિ કરવામાં એનો રાગ હોય છે એમને, તો એ રાગને
પુરુષાર્થની નબળાઈ અથવા તો અસ્થિરતા જનિત રાગ કયો છે. અને એવા રાગ હોય છતાં શ્રદ્ધામાં કાંઈ ફેર પડતો નથી, એવો શુભભાવ હોય છતાંય પોતાની સમ્યક શ્રદ્ધા એમાં કાંઈ ફેર પડતો નથી, જેમ છે તેમ આત્માને જાણે છે અને એમ જ અનુભવે છે. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી જેવા કે અમૃતચંદ્રાચાર્ય જેવા કે કુંદાચાર્ય ભગવાન જેવા એમની શું વાત હોય. એ શાસ્ત્ર લખતા હોય ત્યારે કેટલીય વાર પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હોય, સ્વરૂપનો અનુભવ કરતા હોય, એટલે એમની શ્રદ્ધાની તો શું વાત કરવી. એવા જીવોને શ્રદ્ધાંત તો એવું જ હોય છે અને વારે વારે પોતે પોતાના સ્વરૂપમાં પણ ચાલ્યા જતા હોય છે, શાસ્ત્ર લખતા લખતા પણ એમ થતું હોય. એટલે કોઈને એમ લાગે કે અમને શાસ્ત્ર લખવાનો રાગ આવ્યો છે અને એ શાસ્ત્ર લખવામાં અત્યારે એમનો સમય વિતાવી રહ્યા છે, પણ ખરેખર એવા મહાપુરુષોને એમ પણ થતું નથી. એ શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો છતાંય એ વિકલ્પથી પોતે જુદા છે અને વારે વારે સ્વરૂપમાં જાય છે, એટલે કંઈ એમાં એ અટકી જાય છે એમ નથી. એમાં લખવામાં અટકી ગયા છે, રોકાઈ ગયા છે અને હવે એમનો પુરુષાર્થ એ રીતે આગળ જેવો થવો જોઈએ એવો નથી થતો એમ પણ નથી. એટલા માટે જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એમ કહ્યું ને તમેસારની ટીકા લખતા કે આ ટીકા અમે લખીએ છીએ તો એ લખતા અમારી તો ઘણી શુદ્ધિ થશે. એટલે જ્યારે એવો રાગ વર્તે છે ત્યારે પણ એ તો પોતાનું કામ કરી લેતા જ હોય છે. અહીંયા તો બીજી વાત છે, નીચલી ભૂમિકાની વાત લઈને કહ્યું છે કે ક્યારેક એવી ભ્રાંતિ દેખાય, નીચલી ભૂમિકામાં જે ભ્રાંતિ થાય કંઈ મિથ્યાત્વ જનિત નથી, એ અસ્થિરતા જનિત છે. અને તેથી તેને એવા જ્ઞાનીને રાગદ્વેષ થવા છતાં તેના સમ્યક્ત્વમાં કાંઈ દોષ આવતો નથી, શ્રદ્ધાંતમાં કાંઈ ફેર પડતો નથી. તો એ રીતે અહીંયા આ 45મી ગાથા છે. આ ગાથા ઉપર, આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે હવે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાન નંબર 187, ભેદ જ્ઞાનની ભાવના દઢ રાખજે. અહીંયા કહે છે કે ભેદ જ્ઞાની અંતર આત્માને પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ આ હું એવી આત્મબુદ્ધિ છે, એ સિવાય બાહ્યમાં દ્રશ્યમાન એવા દેહ આદિ કોઈપણ પદાર્થોમાં તેને આત્મબુદ્ધિ થતી નથી એમ 44મી ગાથામાં કહ્યું. શું કહ્યું? ભેદ જ્ઞાની અંતરાત્માને પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ પોતાપણાની બુદ્ધિ છે, એટલે કે આ હું છું ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ પોતાપણાની બુદ્ધિ છે, એમાં જ આત્મબુદ્ધિ છે. એ સિવાય બાહ્યમાં જે દેખાય છે, દૃશ્યમાન એટલે જે દેખાય છે, એવા આ દેહ આદિ અને સંયોગે કરીને જે પદાર્થો સમીપમાં આવ્યા છે એવા પદાર્થોમાં એમને આત્મબુદ્ધિ કે મમત્વ કાંઈ હોતું નથી, એ વાત 44મી ગાથામાં આવી. આગળ કહે છે, ધર્માત્મા એ દેહથી ભિન્ન, શબ્દથી પાર અને વિકલ્પથી પણ અગોચર એવા આત્મતત્વને સ્વસંવેદનથી જાણ્યું છે. નાની ધર્માત્માએ સમ્યક દ્રષ્ટિએ આત્મતત્વને સ્વસંવેદન દ્વારા જાણ્યું છે. અને એ કેવું છે? તો કહે છે કે દેહથી ભિન્ન, શબ્દથી પાર, શબ્દમાં કહી ન શકાય એવું, દેહથી જુદું ભિન્ન અને વિકલ્પથી પણ અગોચર, વિકલ્પમાં પણ એ આવી ન શકે, વિકલ્પ દ્વારા પણ ખ્યાલમાં પોતાને આવે નહીં એવું, એવા આત્મતત્વને સ્વસંવેદનથી જાણ્યું છે એટલે અનુભવ્યું છે અને તેની ભાવના પણ કરે છે,
એમાં એકાગ્રતાનો પુરુષાર્થ પણ કરે છે, છતાં હજી અસ્થિરતાને લીધે તેમને રાગ દ્વેષ પણ થતા દેખાય છે. તેથી જિજ્ઞાસુ શિષ્યને સમજાવવા માટે પ્રશ્ન ઉઠે છે. જિજ્ઞાસુ શિષ્યને સમજાવવા માટે આ પ્રશ્ન કર્યો છે. હું તો ગાથામાં પ્રશ્ન આચાર્ય ભગવાને પોતે મૂક્યો છે અને એ જાણે કે જિજ્ઞાસુ શિષ્ય જાણવા માંગે છે એવી રીતે પ્રશ્ન મૂક્યો છે અને એનો ઉત્તર આપ્યો છે. એમાં પ્રશ્ન એ રીતે મૂક્યો કે સ્વામી, દેહથી બિન આત્માને જાણ્યો હોવા છતાં અને તેને ભાવતા હોવા છતાં, તેની ભાવના કરતા હોવા છતાં ધર્માત્માને પણ ફરીને આ રાગ દ્વેષ કેમ થાય છે? અને એના ઉત્તર રૂપે આ 45મો શ્લોક કહેવામાં આવ્યો છે. પ્રશ્ન શું થયો કે એવા ધર્માત્માને પણ ફરીને રાગ દ્વેષ કેમ થાય છે? રાગ દ્વેષ રહીત સમાધિ તરત કેમ થતી નથી? સમ્યક દર્શન થયું તો પછી તરત જ રાગ દ્વેષ રહીત થઈ જાય અને પછી એને સમાધિ થઈ જવી જોઈએ ને? એમ નથી. સમ્યક દર્શન થયું છે ત્યારે મોહનીય કર્મની અપેક્ષાથી વિચાર કરીએ તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ ગઈ છે, એના ઉપસમ ક્ષયોપસમ થયા છે અને સાથે અનંતાનું બંદી કસાયની પહેલી ચોકડી એની કર્મની પ્રકૃતિ ગઈ છે, એના ઉપસમ ક્ષયોપસમ થયા છે. પણ બાકી ચારિત્ર મોહનીયની બીજી કર્મની પ્રકૃતિઓ તો પડી છે. ચારિત્ર મોહનીય કર્મની બીજી બધી પ્રકૃતિઓ સત્તામાં પડી છે, ઉદયમાં પણ હોય, એટલે તરત જ એને સમાધિ ક્યાંથી થઈ જાય? તરત જ સ્વરૂપમાં સ્થિરતા ક્યાંથી થઈ જાય? અહીંયા કહે છે કે એમને સમાધિ તરત કેમ થતી નથી, પ્રશ્ન કર્યો છે. દેહ આદિથી જુદાપણું જાણ્યા છતાં તેમજ રાગ દ્વેષ એવું જાણ્યું છે અને એવી જ ભાવના કરે છે, છતાં એમાં રાગ દ્વેષ કેમ થાય છે? દેહ આદિથી જુદાપણું જાણ્યું છે તો એ દેહમાં પણ ક્યારેક રાગ થતો દેખાય છે ને, તો એમ કેમ થાય છે? આ એક અપેક્ષા એ વાત છે. બીજી અપેક્ષા એમ પણ છે કે આત્મા દેહથી ભિન્ન છે એમ જાણ્યા છતાં અને તેની ભાવના કરવા છતાં જીવને ફરીને પણ ભ્રાંતિ કેમ થાય છે? એટલે કે ફરીને પણ તે અજ્ઞાની કેમ થઈ જાય છે? એટલે કે કોઈકને એવું પડવાનું થાય છે તો એની પણ વાત આમાં લઈ લીધી છે. એટલે આ જે ઉત્તર આપવામાં આવ્યો છે એ બંનેને લાગુ પડે એવો ઉત્તર આપવામાં આવ્યો છે. એને ક્ષણિક એવું ચારિત્ર મોહનીયને કારણે શ્રદ્ધા સમ્યક રહે છે અને ચારિત્ર મોહનીને કારણે જે રાગદ્વેષરૂપ પરિણમન થાય છે એના માટેનો પણ જવાબ છે, અને જેને સમ્યક તો થયું છે પણ એને પડવાનું થાય છે તો એને માટે પણ આ જ જવાબ છે. અને એ જવાબ, એ ઉત્તર અહીંયા આ 45મી ગાથા દ્વારા આચાર્ય ભગવાને આપ્યો છે. ગાથાનો અર્થ કરતા ગુરુદેવ સમજાવે છે કે દેહથી ભિન્ન આત્મતત્વને જાણવા છતાં અને એવી જ ભાવના કરવા છતાં ફરીને પણ જે ભ્રાંતિ થઈ જાય છે અથવા રાગદ્વેષ થાય છે તે પૂર્વના વિભ્રમના સંસ્કારને લીધે છે. અનાદિથી જીવને એવા વિભ્રમના સંસ્કાર પડ્યા છે, ખૂબ દ્રઢ થયા છે, ખૂબ ગૂંટાયા છે, એટલે એ જવા થોડો સમય લાગે છે. સમ્યક તો થાય અને તરત જ બધા જ એવા વિભ્રમના સંસ્કારો ચાલ્યા જાય અને તરત જ કેવળ જ્ઞાન થઈ જાય એમ બનતું નથી, એમ બનતું નથી. એને માટેનો પુરુષાર્થ હજી ઘણો બાકી હોય છે. સ્વરૂપનો એકવાર અનુભવ થયો એટલે કેવળ જ્ઞાન થઈ જાય એમ બનતું નથી. સ્વરૂપમાં એકાગ્રતા થાય અને પછી એમાં સ્થિરતા થાય તો પછી શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન થાય છે. અહીંયા કહે છે કે આ દેહથી ભિન્ન આત્મતત્વને જાણવા છતાં અને ભાવવા છતાં ફરીને પણ જે ભ્રાંતિ થઈ જાય છે અથવા રાગ દ્વેષ થાય છે તે પૂર્વના વિભ્રમના સંસ્કારને લીધે છે.
देवती बिनता जाण्या पछी राग द्वेष रहित समाधि थवाने बदले हजी पण राग द्वेष थाय छे तेनुं कारण अनादि थी चाली आवती राग द्वेषनी परंपरा हजी सर्वथा छूटी नथी सर्वथा तूटी नथी। राग द्वेषनी परंपरा सर्वथा पूर्णपणे तूटी नथी तेथी तेना संस्कार चालू छे तेथी तेने ते अस्थिरता रूपी भ्रांति छे। श्रद्धान सम्यक होय छता पण आवी अस्थिरता रूपी भ्रांति होय अथवा कोई जीवने एक वार भेदज्ञान थया पछी पाछू अज्ञान अने भ्रांति थई जाय छे तो ते जीव वर्तमान में चैतन्य भावनाना संस्कार भूलीने पूर्वना विभ्रमना संस्कार फरीने ताजा करे छे ते कारणे तेने भ्रांति थाय छे एम समझू। बन्ने वात लीधी छे एकने तो सम्यक्त्व छे सम्यक्त्व सहित छे अने राग द्वेष थाय छे एनी पण वात लीधी छे अने बीजानी जे चौथा गुणस्थानी भूमिका में छे संकेत थयुं छे अने एने पड़वानुं थयुं छे तो एनी वात पण लीधी छे तो पड़वानुं थयुं छे तो पछी शुं थाय छे फरीने जे पेला जूना संस्कार छे अने ताजा करे छे एटले एने भ्रांति थाय छे एम आ बन्ने वात लीधी छे अने बन्ने वात जे लीधी छे एना उत्तर में आज आ गाथा आखी कहेवामां आवी छे। अहींया कहे छे के आ रीते फरीने जे जीव भ्रांति करे छे ते जीव बहिरात्मा थई जाय छे जेने पोताना आ चैतन्य स्वभावना संस्कार भूलाई जाए अने पूर्वना विभ्रमना संस्कार फरी ताजा थाय छे एने विषे कहे छे के आ रीते फरीने जे जीव भ्रांति करे छे ते जीव बहिरात्मा थई जाय छे माटे अंतरात्मा ने सावधान करे छे के हे अंतरात्मा देहथी भिन्न चैतन्य तत्व ने जाणीने ते जे अपूर्व दशा प्रकट करी छे तेमां भेद ज्ञाननी एवी दृढ़ भावना राखजे के पूर्वनी भ्रांतिना संस्कार फरी जागे नहीं। એટલે આ કથા દ્વારા આચાર્ય ભગવાન બીજી રીતે ઉપદેશ આપી રહ્યા છે જેને સમ્યક્ત્વ થયું છે એને એમ કહી રહ્યા છે કે તું એમાંથી ચલિત ન થાય એવો તારો પુરુષાર્થ રાખજે હે અંતરાત્મા દેહથી ભિન્ન ચૈતન્ય તત્વને જાણીને તે જે અપૂર્વ દશા પ્રગટ કરી છે તો તેમાં ભેદ જ્ઞાનની એવી દ્રઢ ભાવના રાખજે કે જે પૂર્વની ભ્રાંતિના સંસ્કારને ફરી જાગૃત ન થવા દે। આગળ કહે છે અથવા આ સમાધિના ઉપદેશનું શાસ્ત્ર હોવાથી સમાધિની અપેક્ષાએ લઈએ તો ભેદ જ્ઞાન પછી પણ જેટલા રાગ દ્વેષ થાય છે તેટલી અસમાધિ છે। ભેદ જ્ઞાની અંતરાત્મા થયા પછી પણ આ અસમાધિ કેમ? જેટલા પ્રમાણમાં રાગ છે એટલી અસમાધિ છે, ભલે સુભાવ હોય તો પણ એ અસમાધિ છે। રાગ છે, રાગ છે તો શાંતિ નથી, રાગ છે તો સમાધિ નથી। સુભાવ ગમે તેવો હોય તો પણ એ સમાધિ નથી એટલે શાંતિ નથી। આત્મા માં એકાગ્રતા કરતા જે શાંતિ છે, જે આનંદ છે, એ સમાધિ છે। એટલે ગમે તેવો સુભાવ હોય, એવો રાગ હોય તો પણ એ અસમાધિ છે। શું કહે છે કે ભેદ જ્ઞાની અંતરાત્મા થયા પછી પણ આ અસમાધિ કેમ? ભેદ જ્ઞાની અંતરાત્મા થયા પછી પણ આ અસમાધિ કેમ, એટલે રાગ કેમ? તો કહે છે કે રાગ દ્વેષના અનાદિના સંસ્કાર હજી ચાલ્યા આવે છે તેથી તે રાગ દ્વેષ થાય છે। સ્ત્રી પુત્ર બંધુ વગેરેના વિયોગથી ધર્મીને શોક થઈ આવે છે, રુદન પણ આવી જાય,
તેમજ બંધુ લક્ષ્મી સ્ત્રી વગેરેના સંયોગથી ધર્મીને પણ હર્ષ પરિણામ થઈ આવે છે. પોતાના સગા સ્નેહીઓના દુઃખે પોતે ક્યારેક દુઃખી થઈ જાય છે કે એમને કંઈક અનુકૂળતાઓ કે કંઈક પ્રાપ્ત થયું હશે, તો એથી એને હર્ષના પરિણામ પણ થઈ જાય છે. જેમ કે હજી પૂરી વિતરાગી સમાધિ થઈ નથી ત્યાં ભેદ જ્ઞાન હોવા છતાં એવા હર્ષ શોકના પરિણામ ધર્મીને પણ વર્તે છે. એટલે જ્ઞાન ચેતના સાથે તેને એટલી કર્મ ચેતના પણ છે. જ્ઞાન ચેતનાની સાથે તેને એટલી કર્મ ચેતના પણ છે. જ્ઞાન ચેતના છે એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એમ આત્મા તરફ તો દ્રષ્ટિ રહ્યા જ કરે છે. એટલે એવી જ્ઞાન ચેતના તો છે અને સાથે એને કર્મ ચેતના પણ છે. તેને શ્રદ્ધા જ્ઞાનમાં ભ્રાંતિ નથી, શ્રદ્ધામાં કોઈ ભ્રાંતિ નથી, પરંતુ અસ્થિરતા અપેક્ષાએ ભ્રાંતિ કહેવાય. જેને શ્રદ્ધા જ્ઞાનમાં પણ ભ્રાંતિ થઈ જાય તે તો બહિરાત્મા છે. શ્રદ્ધામાં ભ્રાંતિ થઈ જાય એટલે કે શ્રદ્ધામાં વિપરીતતા આવી જાય, વિપર્યાસ આવી જાય, મિથ્યાભાવ આવી જાય તો પછી બહિરાત્મપણું આવે. ભેદ જ્ઞાનની ભૂમિકામાં પણ જેટલા રાગ દ્વેષ થાય તેટલી અસમાધિ છે. એટલે કે ભેદ જ્ઞાન છે, સમ્યક્ત છે, અને જેટલો રાગ છે તો એટલી અસમાધિ છે. અને બીજા તો એ કે જે સમ્યક્તમાંથી ચ્યુત થાય છે, જેને પડવાનું થાય છે, એટલે બંનેની વાત અહીંયા લીધી છે. અને કહે છે કે તે રાગ દ્વેષ ટાળીને વિતરાગપણે સ્વરૂપમાં ઠરે ત્યારે જ પૂર્ણ સમાધિ અને શાંતિ થાય છે. જેને પડવાનું થયું છે એ પણ પોતે સ્થિતિકરણ કરી લે છે, પાછું સમ્યક તો બરાબર કરી લે છે, અને પછી ચારિત્રનો એવો પુરુષાર્થ કરે છે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એ ઠરે છે. રાગ દ્વેષ ટાળીને વિતરાગપણે સ્વરૂપમાં ઠરે છે. અને જેને માત્ર ચારિત્રની નબળાઈને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે ચારિત્રમાં એટલી અસ્થિરતાનો રાગ હતો એ પણ એને દૂર કરી અને સ્વરૂપમાં ઠરે છે ત્યારે જ પૂર્ણ સમાધિ અને શાંતિ થાય છે. તો આવી સમાધિ પ્રાપ્ત કરવા માટે ધર્મી જીવ કેવા ચિંતન વડે તે રાગ દ્વેષ ટાળીને મધ્યસ્થ થાય છે તે હવે પછી કહેશે. તો આ રીતે આ 45મા શ્લોકનો વિસ્તાર પૂરો થયો. આ ઉપરથી સૌથી મહત્વની જો કાંઈ વાત સમજવામાં જેવી હોય તો એ છે કે સતત જાગૃતિ રહેવી જોઈએ. સમ્યક થયા પછીથી પણ આચાર્ય ભગવાન કહે છે કે ક્યારેક પુરુષાર્થની નબળાઈને કારણે એવા રાગદ્વેષ થઈ જાય છે, તો હે ધર્મીજી, જો તું સમકીતી થયો હોય તો પણ તારા પુરુષાર્થનું જોર એટલું જ રાખજે, એમાં ક્યાંય પ્રમાદ ન સેવીશ. અને એટલું જ નહીં, ક્યારેક તો જેને વ્રત તપ નથી અંગીકાર કર્યા અને માત્ર ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે એવાને ક્યારેક તો પૂર્વના એવા સંસ્કાર છે અને એવા નિમિત્તો મળે છે અને એને પોતાને એવો વિભ્રમ થઈ જાય છે, પડવાનું થઈ જાય છે, તો કેટલોક કાળ સુધી એ બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે. માટે સતત જાગૃતિ રાખજે. સમ્યક થયું હોય તો પણ તારો પુરુષાર્થ ઘટાડીશ નહીં, એને બદલે પુરુષાર્થમાં તું વધારે એકાગ્ર થજે. જે સાચો પુરુષાર્થ છે તે અંતરંગ પુરુષાર્થ છે અને અંતરંગ પુરુષાર્થમાં જ તારું શ્રેય છે. એ વાત અહીંયા, એ સંદેશ અહીંયા આચાર્ય ભગવાને આપણને બીજી રીતે આપી દીધો. તો આ રીતે 45મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. એ પછીથી 46મી ગાથા છે.
समाधि तंत्र में श्लोक 46। तो अहीं 46 ना श्लोक नी पहला कहे छे कि फरीथी भ्रांति पामेलो ते अंतरात्मा तेने एटले भ्रांति ने केवी रीते छोड़े ते कहे छे। अचेतनम इदम दृश्यम दृश्यम चेतनम ततः क्व दृश्यामि क्व दृश्यामि मध्यस्थो अहम् भवाम्यतः। गुजराती में गाथा छे, दृश्यमान आ जड़ बधा चेतन छे नहीं दृष्ट, रोष करूं क्या तोष क्या धरु भाव मध्यस्थ। अन्य अर्थमां कहे छे के इदम दृश्यम आ शरीर आदि दृश्य पदार्थ अचेतनम चेतना रहित जड़ छे, अने जे चेतनम एटले कि जे चैतन्य स्वरूप आत्मा छे ते अदृश्यम एटले इंद्रियो द्वारा देखाय एवो नथी। आ शरीर आदि दृश्य पदार्थ जे देखाय छे एवा आ शरीर आदि पदार्थो चेतना रहित जड़ छे, जे देखाय छे आ शरीर आदि जे देखाय छे ए तो जड़ छे, एमां तो चेतना नथी। अने जे चैतन्य स्वरूप आत्मा छे ते दिखातो नथी, इंद्रियो द्वारा देखाय तेवो नथी। ततः क्व रुष्यामि तेथी हूँ कोना ऊपर रोष करूं, अने क्व तुष्यामि कोना ऊपर राजी थाऊं। रोष अने तोष, रोष एटले एना ऊपर क्रोध करवो, एना तरफ द्वेष करवो, अने तोष तुष्यामि छे ने एटले तेनो गुजराती शब्द मूक्यो छे तोष, कोना ऊपर राजी थाऊं। अतः अहम मध्यस्थ भवामि एटला माटे हूँ मध्यस्थ थाऊं छूं एम अंतरात्मा विचारे छे। जो 45मी गाथा में जे पढ़वानी वात आवी अने पछी पाछो पोते पाछो सम्यक तो प्रकट करी ले छे ए वात आपणे समझ्या, तो ए कई रीते सम्यक तो प्रकट करी ले छे ये प्रश्नना उत्तर रूपे आ 46मो श्लोक कहेवामां आव्यो छे। 46मा श्लोकनी शुरुआतमां शुं कह्युं के फरीथी भ्रांति पामेलो ते अंतरात्मा, जे अंतरात्मा थयो ए भ्रांति रहित थयो, एने सम्यक तो थयो, ए ज्ञानी थयो, धर्मी थयो, पण ए अंतरात्मा फरीथी भ्रांति पाम्यो एटले एने भ्रम थयो, एटले तो ए मिथ्यात्व पाम्यो, तो पछी एने ए भ्रांति पाछी जाए केवी रीते, तो तेने भ्रांति ने ए केवी रीते छोड़े छे, ए कई रीते भ्रांति ने छोड़े छे। मूल बात तो आ छे कि सम्यक दृष्टि तो थयो, पछी पाछो एने पड़वानुं थयुं अने एने भ्रांति थई, तो ए भ्रांति ने पाछो फरीथी छोड़ीने पाछो समकीति कई रीते थाय छे, ए प्रश्नना जवाब रूपे अहींया 46मा श्लोकमां कहे छे કે હું મધ્યસ્થ થાઉં છું। કઈ રીતે મધ્યસ્થ થાઉં છું? તો કહે છે કે આ શરીર આદિ જે દેખાય છે દ્રશ્ય પદાર્થ, એ તો બધા ચેતના રહિત જળ છે, અને જે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તે ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી, તેથી હવે હું કોના ઉપર રોષ કરું અને કોના ઉપર રાજી થાઉં? કેમ કે જે દેખાય છે મને એ તો ચેતના રહી જ છે, હવે એની ઉપર હું રોષ કરું કે એની ઉપર રાજી થઉં તો એ તો કાંઈ સમજવાના નથી। આ શરીર આદિ અને બીજા પદાર્થો જે મને દેખાય છે એ તો બધા જળ છે, અને એ જળ પદાર્થો ઉપર હું રોષ કરું, ગુસ્સો કરું, ક્રોધ કરું કે એનાથી હું રાજી થઉં, એની ઉપર હું સ્નેહ વર્તાવું, તો એથી કાંઈ એ તો સમજવાના નથી, કેમ કે એ તો અચેતન જળ છે। જડને તમે શું પ્રેમ કરવાના, જડને તમે શું સ્નેહ બતાવવાના, જડ ઉપર શું તમે રાજી થવાના, એ તો કાંઈ સમજી શકવાનું નથી।
એની ઉપર ક્રોધ કરીએ તો પણ શું, અને એની ઉપર એનાથી રાજી થઈએ અને એની ઉપર પ્રેમ દર્શાવીએ તો પણ શું? એટલે આ શરીર આદિ દ્રશ્ય પદાર્થ જે ચેતના રહિત જળ છે એની ઉપર તો રોષ કરું કે રાજી થવું એનો કોઈ અર્થ નથી. વળી બીજી વાત કે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ તો ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ તો કાંઈ ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી, તો પછી એની ઉપર પણ હું કેવી રીતે રોષ કરું કે દોષ કરું? એટલે હું મધ્યસ્થ થાઉં છું એમ આ આત્મા વિચારે છે. જે પહેલા સમ્યક્ત્વ સહિત અંતરાત્મા હતો એને પડવાનું થયું તો એ પડવાનું થયા પછીથી આમ વિચારીને પાછો પોતે સ્થિતિકરણ કરી લે છે, પોતે પાછો સમ્યક્ત્વને પ્રગટ કરી લે છે કે હું મધ્યસ્થ થાઉં છું. જે રાગ દ્વેષના ભાવે જે થયો હતો એ રાગ દ્વેષના ભાવે થયો હતો ત્યાંથી એ પોતે પાછો વળી જાય છે કે મારે રાગ દ્વેષ કોની ઉપર કરવા? આ શરીર આદિ જે જળ પદાર્થો છે એ તો કાંઈ જાણતા નથી, એ ચેતના રહિત છે, તો એની ઉપર હું રાગ દ્વેષ કરું એનો કાંઈ અર્થ નથી. વળી જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ તો જણાતો નથી, ઇન્દ્રિયો દ્વારા તો કાંઈ દેખાતો નથી, તો પછી કોની ઉપર હું રાગ દ્વેષ કરું? એટલે કોઈ ઉપર રાગ દ્વેષ કરવા જેવું છે જ નહીં, માટે હું મધ્યસ્થ થાઉં છું એમ વિચારીને એમ ચિંતન કરીને એ ફરી પાછો પોતે પોતાની સમ્યક દશાને પ્રાપ્ત કરી દે છે એમ અંતરાત્મા વિચારે છે. આ અંતરાત્મા જો એને પડવાનું થયું હશે તો ત્યારે પણ આમ વિચારી અને એ પોતે પોતાનું સ્થિતિકરણ કરી લે છે, અને જો એને શ્રદ્ધાન સમ્યક છે, શ્રદ્ધાન સમ્યક છે અને એને રાગ દ્વેષ થયા છે જે ચારિત્રનો દોષ છે, પુરુષાર્થની નબળાઈને કારણે થયું છે, તો એ જીવ પણ આમ વિચારીને પોતે પોતાના સ્વરૂપ તરફ પાછો વળી જાય છે કે આ રાગ ને દ્વેષ કોની ઉપર કરવા, શા માટે કરવા, કોઈ કરવાનું પ્રયોજન જ રહેતું નથી. બહુ સરસ રીતે વાત મૂકી છે. એમાં જે આખો આશય બતાવ્યો છે, જે ભાવ બતાવ્યો છે, એ ભાવ એ સામાન્ય જીવને પણ સમજમાં આવે એવો છે કે હવે કોની ઉપર આ બધું કરવું, રાગ ને દ્વેષ કોની ઉપર કરવા? રાગ દ્વેષ થઈ જાય પણ થઈ ગયા પછીથી આમ વિચારીને જીવ પોતે પાછો વળે છે, આ પ્રતિક્રમણ બતાવ્યું છે. પોતે સ્વભાવ તરફ પાછો વળે છે એવું આમાં પ્રતિક્રમણ થઈ જાય છે, આમાં આલોચના પણ સાથે થઈ જાય છે, અને સાથે ને સાથે હવે એવા રાગ દ્વેષના ભાવે નથી થવું એવી પ્રતિજ્ઞા કરે છે, તો એમાં પ્રત્યાખ્યાન પણ થઈ જાય છે. એટલે આચાર્ય ભગવાને જે આ શ્લોક મૂક્યો છે તે ઘણો મહત્વનો છે, તો એની ટીકા લઈએ. ટીકામાં કહે છે કે આ એટલે શરીર આદિક જે દ્રશ્ય એટલે ઇન્દ્રિયો દ્વારા દેખવા યોગ્ય છે, તો દેખાવા યોગ્ય છે, દેખવા યોગ્ય કરતા દેખાવા યોગ્ય છે, જે દેખાય છે. આ શરીર આદિ જે દ્રશ્ય એટલે ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવું છે, દેખાવા યોગ્ય છે, પ્રતીતિમાં આવવા યોગ્ય છે, તે અચેતન જળ છે. જો અહીંયા પ્રતીતિ એટલે ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એ અપેક્ષાથી પ્રતીતિ છે. આ એટલે કે શરીર આદિ જે દ્રશ્ય એટલે જે ઇન્દ્રિયો દ્વારા દેખવા યોગ્ય છે, પ્રતીતિમાં આવવા યોગ્ય છે, તે અચેતન જળ છે. જે ખ્યાલમાં આવવા જેવા છે, ખ્યાલમાં આવે છે ઇન્દ્રિયો દ્વારા, એ બધા જળ છે. ઇન્દ્રિયો દ્વારા જે ખ્યાલમાં આવે છે એ બધું જળ છે, માત્ર આંખ દ્વારા એમ નહીં, આ સ્પર્શેન્દ્રિય દ્વારા જોઈ લઈએ કે ઘણેન્દ્રિય સૂંઘવાથી લઈએ કે સાંભળવાથી કે જે રીતે લઈએ, એ બધી ઇન્દ્રિયો દ્વારા જે જણાય એ બધું શું જણાય? જેનું જ્ઞાન થાય છે એ બધું જળ છે, જળનું જ્ઞાન થાય છે. આત્માનું તો કાંઈ જ્ઞાન થતું નથી, ચેતનનું તો જ્ઞાન એનાથી થતું નથી, એટલે એ બધું એ અચેતન જળ છે. અને એની ઉપર રોષ તોષ કરવામાં આવે તો એને એ કાંઈ જાણતું નથી,
એટલે કહે છે કે તે જળ છે અને તે જળ કરેલા રોષ તોષ આદિકને જાણતું નથી એવો અર્થ છે. કરેલા એટલે કે જે બીજા એની ઉપર રોષ કે તોષ કરે તો એને એ જાણતું નથી. જો હું એની ઉપર રોષ તોષ કરું તો એ કાંઈ એને જાણતું નથી. એક વાત. બીજી વાત કરે છે કે જે ચેતન સ્વ આત્મ સ્વરૂપ છે તે અદ્રશ્ય છે. જે ચેતન સ્વ આત્મ સ્વરૂપ છે તે અદ્રશ્ય છે એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી, ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી. તેથી હું કોના ઉપર રોષ કરું અને કોના ઉપર તોષ કરું? કારણ કે દ્રશ્ય શરીર આદિ અચેતન છે અને ચેતન આત્મ સ્વરૂપ અદ્રશ્ય છે, માટે હું મધ્યસ્થ ઉદાસીન થાવ છું. કારણ કે રોષ તોષનો વિષય કોઈ પણ ઘટતો નથી. રોષ તોષ કરવા લાયક સામે કોઈ છે જ નહીં, માટે હું મધ્યસ્થ થાઉં છું, ઉદાસીન થાઉં છું. ઉદાસીન થવું એટલે આળસું થવું એમ નહીં, ઉદાસીન થવું એટલે મધ્યસ્થ ભાવે થવું. મધ્યસ્થ ભાવે થવું એટલે કે એના તરફ રાગ પણ ન થાય, એના તરફ દ્વેષ પણ ન થાય, એનામાં ઇષ્ટપણું પણ ન લાગે, એનામાં અનિષ્ટપણું પણ ન લાગે, એ હિતકારી પણ ન લાગે, એ અહિતકારી પણ ન લાગે, એ લાભદાયી પણ ન લાગે, એ નુકસાન કરતા પણ ન લાગે, એમ એના તરફ મધ્યસ્થ ભાવ આવે. તો કે છે કે માટે હું એમ મધ્યસ્થ, એમ ઉદાસીન થાઉં છું. ભાવાર્થમાં કહે છે, પૂર્વના ચારિત્ર સંબંધી ભ્રાંતિરૂપ સંસ્કારો જાગૃત થાય છે ત્યારે અંતરાત્મા સમાધાન રૂપે વિચારે છે કે શરીર આદિ પદાર્થો જે દ્રષ્ટિગોચર છે તે અચેતન છે, જડ છે, તેના ઉપર હું રાગ દ્વેષ કરું તો તે વ્યર્થ છે. આત્મા જે ચેતન છે, રાગ દ્વેષ ભાવને જાણી શકે છે, તે તો અદ્રશ્ય છે, દ્રષ્ટિગોચર નથી. તેથી તે પણ મારા રાગ દ્વેષનો વિષય બની શકતો નથી. માટે કોઈના ઉપર રાગ દ્વેષ નહીં કરતા સર્વ બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈ મધ્યસ્થ વિતરાગી ભાવ ધારણ કરવો યોગ્ય છે. અર્થાંત પર પ્રત્યે ઉદાસીનતા સેવી તેના કેવળ જ્ઞાતા દ્રષ્ટા રહી આત્મતત્વને જ જ્ઞાનનો વિષય બનાવવો અને તેમાં જ સ્થિર થવું તે ઉચિત છે. જ્યારે સમકીતીને પડવાનું થાય છે અને પોતે સ્થિતિકરણ કરે છે ત્યારે પણ આવા જ એના વિચારો હોય છે, આવા જ એની સાથે રહેલા ભાવ હોય છે. અને જે સમ્યક દ્રષ્ટિ છે, પડવાનું નથી થયું, પરંતુ જેને રાગદ્વેષ થયા છે એને પણ આમ જ છે, એટલે બંનેને લાગુ પડે છે. જે અગાઉ 45મી ગાથામાં વાત કરી હતી તો એમાંથી હવે જે પોતે ફરી પાછો આ રાગદ્વેષ છોડીને આત્મામાં કેવી રીતે જાય છે એની વાત અહીંયા કરી છે. એ શું વિચારે છે, એ મધ્યસ્થ થાય છે, કઈ રીતે મધ્યસ્થ થાય છે, શું વિચારીને મધ્યસ્થ થાય છે, એ વાત અહીંયા તો સમજાવી દીધી કે રાગ દ્વેષ કરવા માટે સામે કોઈ વિષય જ નથી. મારા રાગ દ્વેષનો વિષય બની શકતો નથી, માટે કોઈના ઉપર રાગ દ્વેષ નહીં કરતા સર્વ બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈ મધ્યસ્થ વિતરાગી ભાવ ધારણ કરવો જ યોગ્ય છે, એ જ કરવા જેવું છે, એમ એ પોતે જાતે સ્થિતિકરણ કરે છે. અર્થાંત પર પ્રત્યે ઉદાસીનતા સેવી તેના એટલે પરના જ્ઞાતા દ્રષ્ટા રહેવું અને પરના જ્ઞાતા દ્રષ્ટા રહી અને આત્મતત્વને જ જ્ઞાનનો વિષય બનાવવો. પોતાનું સ્વરૂપ છે એ જ પોતાનું જ્ઞેય છે, એનું જ જ્ઞાન કર્યા કરવું અને તેમાં જ પછી વિશેષ એકાગ્રતા કરી અને સ્થિર થવું તે ઉચિત છે. અહીંયા કહે છે, જ્ઞાનીને અલ્પ રાગ દ્વેષ થાય
પણ ભેદ જ્ઞાનના બળે તે ઉપર પ્રમાણે એટલે આ જે વાત કરી તે પ્રમાણે અંદર સમાધાન કરી પોતાના જ્ઞાનના વિષયને તુરંત પલટી નાખે છે. પોતાના જ્ઞાનના વિષયને પલટી નાખે છે એટલે કે જે જ્ઞાનનો વિષય જે બહારમાં હતો, રાગ દ્વેષ સાથે હતો, એટલે કે જ્યાં ઉપયોગ જોડાયો હતો એ તો બધું બહારમાં છે, તો ત્યાંથી ઉપયોગને બદલી અને સ્વ તરફ લઈ જાય છે. એટલે કે એના જ્ઞાનનો વિષય જે રાગ દ્વેષ હતા એના બદલે એનો આત્મા, એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે થઈ જાય છે. શું કહે છે કે જ્ઞાનીને અલ્પ રાગ દ્વેષ થાય પણ ભેદ જ્ઞાનના બળે તે ઉપર પ્રમાણે અંદર સમાધાન કરીને, અંદરમાં પોતાની અંદરમાં સમાધાન કરીને પોતાના જ્ઞાનના વિષયને તુરંત પલટી નાખે છે અને જ્ઞાન આનંદ સ્વરૂપને જ જ્ઞાનનો વિષય બનાવે છે. પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને જ જ્ઞાનનો વિષય બનાવે છે તેની વારંવાર ભાવના ભાવતા રાગ દ્વેષની વૃત્તિ સ્વયં ક્રમે ક્રમે ટળી જાય છે. બહુ સરસ વાત લીધી છે. હવે આનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. Thank you.